डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। स्टूडेंट्स, डियर स्टूडेंट्स, ग्रीटिंग्स फ्रॉम डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। सेकेंड ईयरना तमे विद्यार्थी छो अने हवे एवुं हुं मानुं छुं के डिस्टन्स एज्युकेशन एनी सिस्टम वगैरेथी तमे धीमे धीमे परिचित थया छो। तमारा फर्स्ट ईयरना जे बे पेपरनो अभ्यास तमे लोकोए करेलो छे एमां एक पेपर हतुं भारतीय अर्थतंत्रनो परिचय। हवे क्यारेक तमने थर्ड ईयरमां अथवा तो जो तमारा अन्य कोई आगळना अभ्यासमां एवुं पण आवी शके के आपणे आखा विश्वना अर्थतंत्रोनो अभ्यास करता होईए, पण ज्यारे आपणे आ रीते कोई खास प्रदेशनो अभ्यास करीए छीए, दाखला तरीके भारतनुं अर्थतंत्र, तो भारतनुं अर्थतंत्र छे ए कदाच ऑस्ट्रेलियानी इकोनॉमीथी अलग पड़तुं होय, उत्तर अमेरिका, आ तो हूँ कदाच खंडनी वात करूँ छूँ, अमेरिका यूएसएना इकोनॉमीथी अलग पड़तुं होय। तो कहेवानो पर्पज ए छे कि घणी वखत आ दरेक रीते प्रादेशिक जे भिन्नताओ छे એને કારણે એના આર્થિક પાસાઓમાં પણ ભિન્નતા આવે છે। તો જો એ રીતે હોય કે કોઈ એક દેશનું ઇકોનોમી અન્ય દેશ કરતાં જો અલગ પડતું હોય તો સ્વાભાવિક જ છે કે તમે ભારતની ભૂગોળ યાદ કરો, કેટલો વિવિધતા ભર્યો દેશ છે। તમે ભારતનો નકશો તમે વિશ્વમાં જુઓ તો તમને ભારતનો નકશો ઘણા બધા દેશો કરતાં નાનો એવો લાગશે। રશિયા દેશ છે કે પછી ઉત્તર અમેરિકા છે કે પછી ઉત્તર અમેરિકાના દેશો કે પછી ચીન છે, એ બધાના જે ભૌગોલિક એરિયા છે, વિસ્તાર છે, એના કરતાં ભારત દેશ ઘણો નાનો છે। પણ ભારત દેશનું અર્થતંત્ર આખા દેશમાં એક સમાન એટલા માટે ન કહી શકાય કે એની ભૂગોળ અલગ છે। આપણી પાસે કેટલા બધા પ્રકારની વિવિધતાવાળું ભૌગોલિક સ્થાન છે, દરિયા કિનારાનો પ્રદેશ છે, ગાઢ જંગલોનો પ્રદેશ છે। હવે જ્યાં દરિયો હોય ત્યાં ગાઢ જંગલો એટલા માટે ન હોય કે કારણ કે ત્યાં એની નજીકની આસપાસની જે જમીનો છે એ ક્ષારવાળી હોય, એટલા માટે આસામ કે મણિપુર કે ઉત્તર પ્રદેશ કે પંજાબ નું અર્થતંત્ર રાજસ્થાન અને ગુજરાતના અર્થતંત્ર જેવું ન હોય। તેવી જ રીતે ગુજરાતનું અર્થતંત્ર અને મહારાષ્ટ્રનું અર્થતંત્ર લગભગ સમાન હોઈ શકે, પણ ગુજરાતનું અને રાજસ્થાનનું અર્થતંત્ર લગભગ સમાન ન પણ હોઈ શકે। એનું કારણ છે ભૌગોલિક વિભિન્નતાઓ। તો આજે આપણે જે સેકન્ડ ઇયરનું તમારું પેપર છે એનો એક પરિચય લેવાના છીએ। તમારું સેકન્ડ ઇયરનું જે પેપર પેપર ફોર છે એ પ્રાદેશિક અર્થતંત્રનો તમને પરિચય આપે છે। જે પણ સ્થાનથી આપણે જોડાયેલા છીએ, જે પણ રાજ્ય અથવા તો જે પણ પ્રદેશથી આપણે જોડાયેલા છીએ એ પ્રદેશની વિશેષતાઓ હોય છે। કોઈક જગ્યાએ તમે જોશો કે કલા, સંસ્કૃતિ, આર્ટ એ બધાનું ડેવલપમેન્ટ થયું હોય છે અને એના કારણે એનું ઇકોનોમી ડેવલપમેન્ટ થયું હોય છે। તો બીજી બાજુ આપણે ક્યારેક જોતા હોઈએ તો ઘણી વખત કોઈક વેપાર, વાણિજ્ય, એના લીધે કોઈ અર્થતંત્રનો વિકાસ થયો હોય, કોઈ અર્થતંત્રનો વિકાસ ખેતીને કારણે થયો હોય, તો આ ઘણા બધા જુદા જુદા કારણો હોઈ શકે, રાઈટ? તો આજે આપણે જે પ્રદેશનો અભ્યાસ કરવાના છીએ એ આખું પેપર તમારા અને આપણા પોતાના ગુજરાત પ્રદેશ ઉપર અભ્યાસ કરવાનું છે। આપણે સ્લાઇડમાં જોઈએ, પેપર ફોર ગુજરાતનું અર્થતંત્ર છે, એકમ એક પ્રાદેશિક અર્થશાસ્ત્ર, એને બે ભાગમાં વહેંચવામાં આવેલું છે। પ્રાદેશિક અર્થશાસ્ત્રનો ભાગ પહેલો, SYBAના જો તમે વિદ્યાર્થી છો તો મુખ્ય અને ગૌણ બે બાબતોનો આપણે અભ્યાસ કરવાનો પેપર હોઈ શકે, તમારું મુખ્ય અર્થશાસ્ત્ર પણ હોઈ શકે, ગૌણ અર્થશાસ્ત્ર પણ હોઈ શકે, જેનો તમે અભ્યાસ કરવાના છો। હવે વ્યાખ્યાન ખંડનો ઉદ્દેશ શું છે? તો આ વ્યાખ્યાન ખંડનો અભ્યાસ કર્યા પછી આપણો એક જ 1-point એજન્ડા પણ કહી શકીએ, અને ઉદ્દેશ એ કહી શકાય કે પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્ત્વ આપણે સમજાવી શકીએ। હવે તમે લોકો તો સમજી શકો, ધારો કે હું સમજી શકી, પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્ત્વ હું સમજી,
પણ મારું સક્સેસ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્ત્વ હું તમને બીજાને પણ સમજાવી શકું, તેવી જ રીતે જ્યારે તમે પણ પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્ત્વ બીજાને સમજાવી શકો. હવે વ્યાખ્યાન ખંડની આ રૂપરેખા છે, એ વ્યાખ્યાન ખંડની રૂપરેખા એમાં આપણે જોઈએ તો સૌથી પહેલો તો આપણે મુદ્દો એ અભ્યાસ કરવાના છીએ કે ખરેખર આ પ્રાદેશિક અર્થશાસ્ત્ર એટલે શું, પ્રાદેશિક અર્થશાસ્ત્ર શા માટે અને એ એવું અલગ કઈ રીતે અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્રના તો ઘણા બધા અભ્યાસ, એગ્રીકલ્ચર ઇકોનોમી, ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમી, એન્વાયરમેન્ટલ ઇકોનોમી, નેટવર્કિંગ ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોનોમી, હેલ્થ ઇકોનોમી, એજ્યુકેશન ઇકોનોમી, આ ઘણા બધા ઇકોનોમી છે, એની બ્રાન્ચીસ છે. તો રિજનલ ઇકોનોમી અથવા તો રિજનલ ઇકોનોમિક્સ એ શું છે, તો પ્રાદેશિક અર્થશાસ્ત્ર શું છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. બીજો મુદ્દો છે કે પ્રાદેશિક અર્થશાસ્ત્રના અલગ અભ્યાસનું મહત્ત્વ શું છે. હવે આપણે ધારો કે ફર્સ્ટ યરમાં તમે લોકોએ અભ્યાસ કર્યો ભારતીય અર્થતંત્રનો પરિચય, તો ભારતીય અર્થતંત્રનો પરિચય, એ ભારતીય અર્થતંત્રનો પરિચયમાં જ શા માટે ગુજરાતનો અભ્યાસ પૂરતો ન થઈ પડે. આપણે ભારતનું અર્થતંત્ર જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એમાં પણ ગુજરાતનો ઉલ્લેખ તો હતો જ, ગુજરાતના અર્થતંત્ર વિશે અભ્યાસ તો હતો જ, તો પછી આપણે અલગથી કેમ ગુજરાતનું અર્થતંત્ર અભ્યાસ કરીએ છીએ. તો આપણો આ આ વ્યાખ્યાન ખંડમાં એ અભ્યાસ કરવાનો આપણો હેતુ છે, એ રૂપરેખામાં પણ આપણે લીધું છે. ત્રીજો મુદ્દો જોઈએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. હવે આટલું તો આપણે અભ્યાસ કર્યો, તો પ્રાદેશિક અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર શું કહી શકાય, એ શેનો શેનો અભ્યાસ કરે છે. ભારતીય અર્થતંત્રનો જે તમે અભ્યાસ કર્યો એના જેવું જ ગુજરાતનું અર્થતંત્ર હશે, મતલબ કે અર્થશાસ્ત્ર હશે. એમાં આપણે ઘણો બધો ભારતની બેન્કો વિશે અભ્યાસ કર્યો હતો, ભારતના વેપાર વિશે અભ્યાસ કર્યો હતો, ભારતની આયાત નિકાસ વિશે અભ્યાસ કર્યો હતો, ભારતની ખેતી, ભારતના ઉદ્યોગો બધું. યસ, તો જે બધો અભ્યાસ એક આખા દેશ માટે થાય છે તે જ અભ્યાસ આપણે કરવાનો થાય છે ગુજરાત માટે. તો આ રીતે ભારતે, તેમ છતાં આપણે આગળ પોઈન્ટ વાઇઝ આપણે અભ્યાસ તો કરવાના છીએ કે એનો સ્કોપ શું છે. કોઈ પણ અર્થતંત્ર, દાખલા તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોનોમી, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિષયનો અભ્યાસ કરે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોનોમી. તેવી જ રીતે કોઈ પ્રદેશનો અભ્યાસ કરે છે તે પ્રાદેશિક અર્થશાસ્ત્ર. આગળ આપણે જોઈએ તો પ્રાદેશિક અર્થશાસ્ત્ર એટલે શું, તો કોઈ પણ વિસ્તારની આર્થિક સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે જ્યારે પ્રાદેશિક અથવા તો વિસ્તારલક્ષી ખાસિયતોને ધ્યાનમાં લેવામાં આવે છે તેને પ્રાદેશિક અર્થશાસ્ત્ર કહેવાય છે. જુઓ, બહુ સરસ વ્યાખ્યા આપેલી છે. ઉદાહરણ તરીકે આપણી દરેકની સમસ્યાઓ તો અર્થશાસ્ત્રમાં લગભગ આર્થિક સમસ્યાઓ બધાની સમાન જ હોય છે. રોજગારીનું પ્રમાણ વધારવાનું છે દરેક પ્રદેશમાં, જે કારણથી આપણે રોજગારીનું પ્રમાણ ઉત્તર પ્રદેશમાં વધારી શકીએ તે જ કારણ અથવા તો તે જ ઉપાયો ગુજરાતમાં લાગુ પડી શકે. ગુજરાતમાં આપણે કહીએ કે ચાલો ખેતી ક્ષેત્રે ગુજરાતમાં રોજગારીનું પ્રમાણ વધારીએ, એગ્રી? શું ગુજરાત આખામાં ખેતી ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ વધી શકે? અહીંયા જ આપણું પ્રાદેશિક ભૌગોલિક વિશેષતાને ધ્યાનમાં લેવાની હોય છે. સમસ્યા એક જ છે, અર્થતંત્રની સમસ્યાઓ, ચાર પાંચ મૂળભૂત સમસ્યાઓ દરેક જગ્યાએ સમાન હોય છે. ઉત્પાદન કરવું છે, રોજગારનું પ્રમાણ વધારવું છે, ગરીબી ઘટાડવી છે, આ બધી જે સમાન છે, અછત દૂર કરવી છે, સમસ્યાઓ એક જ છે. પણ ભારતમાં ખોરાકની સમસ્યા અથવા તો ભારતમાં ખોરાકની અછત દૂર કરવી હોય તો જે ઉપાયો લાગુ પડે એ જ ઉપાયો કેનેડામાં લાગુ પડે? યસ ઓર નો? સંશોધન કરવાનું પડે, અભ્યાસ કરવો પડે, પછી ખબર પડે કે નહીં કેનેડા અને ભારતમાં ભિન્નતાઓ છે. તે જ રીતે દક્ષિણ ગુજરાતમાં ખેતીનો વિકાસ કરીને રોજગારી વધારી શકાય, પણ કચ્છમાં ખેતીનો વિકાસ કરીને રોજગારી વધારી શકાય? આજ અહીંયા આપણે આ જ કારણોસર રોજગારીનું પ્રમાણ વધારવું છે, રોજગારીનું પ્રમાણ વધારવું છે. અહીંયા જ પ્રાદેશિક ભિન્નતા આવે છે અને પ્રાદેશિક વિશેષતાઓને ધ્યાનમાં રાખીને, પ્રાદેશિક લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને
જે આર્થિક સમસ્યાઓ ઉકેલવામાં આવે છે એ કામ છે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું. તો પ્રાદેશિક અર્થશાસ્ત્ર શું કરે છે? તો પ્રાદેશિક અર્થશાસ્ત્ર એટલે શું, એની વ્યાખ્યા આપણે ફરીથી જોઈએ. જુઓ, પ્રાદેશિક અર્થશાસ્ત્ર કોઈ પણ વિસ્તારની આર્થિક સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે જ્યારે વિસ્તારલક્ષી ખાસિયતોને ધ્યાનમાં લે છે એને પ્રાદેશિક અર્થશાસ્ત્ર કહેવાય. આ જ પૂતો આપણે અલગથી પણ સમજીએ કે ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્યોની પ્રાદેશિક સમસ્યાઓ, કારણ કે બંનેને દરિયા કિનારો મળ્યો છે, મુંબઈ અને કંડલા બંને બંદરો છે, તો બંનેની કેટલીક સમસ્યાઓ આપણે સમાન રીતે ઉકેલી શકશું. ગુજરાતમાં રણ છે અને રાજસ્થાનમાં પણ રણ છે, એટલે કેટલીક સમસ્યાઓ આપણે બંનેની સમાન રીતે ઉકેલી શકશું. પણ ગુજરાતનું રણ અને રાજસ્થાનનું રણ ભિન્ન છે. તેવી જ રીતે મહારાષ્ટ્ર અને રાજસ્થાનની સમસ્યાઓ આપણે એક સમાન રીતે નહીં ઉકેલી શકીએ. તો આ બધી પ્રાદેશિક અથવા તો વિસ્તારલક્ષી ખાસિયત છે, એને ધ્યાનમાં લઈ ને જે ઉકેલો કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, તે છે પ્રાદેશિક અર્થશાસ્ત્ર. આગળ વધીએ તો પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ શું છે? તો એક તો પહેલી વાત કે ભૌગોલિક વિશાળતા અને ભિન્નતા. ભૌગોલિક વિશાળતા છે એટલે ભિન્નતા છે. હવે આપણે ગુજરાતના જિલ્લાઓનો અભ્યાસ કરીએ, ભારતના વિવિધ રાજ્યોનો અભ્યાસ કરીએ, તો આ બધામાં ભિન્નતા એટલા માટે આવે છે કે ભૌગોલિક વિશાળતા છે. ધારો કે કોઈ એક રાજ્ય છે, ધારો કે કોઈ એક કેરળ રાજ્ય છે, એ એક જ નાનું એવું રાજ્ય છે. ઉદાહરણ આપણે ગોવાનું પણ લઈ શકીએ કે ગોવા એક નાનું એવું રાજ્ય છે, એની એટલી ભૌગોલિક વિશાળતા નથી, એટલા માટે એનામાં ભૌગોલિક ભિન્નતા પણ ન હોય. પણ ગુજરાત બહુ મોટું રાજ્ય છે, એટલા માટે એનામાં ભૌગોલિક ભિન્નતા પણ છે. ઉદાહરણ તરીકે ધારો કે આપણે ઇમેજિન કરીએ, આપણે કલ્પના કરીએ કે માત્ર કચ્છ છે એ એક જ એક રાજ્ય હોત, દક્ષિણ ગુજરાત એક જ રાજ્ય હોત, તો એમાં ભૌગોલિક ભિન્નતા ન હોત. તેવી જ રીતે આખો ભારત છે, આપણે ગુજરાત છે અલગ દેશ હોત, અથવા તો મધ્યપ્રદેશ છે અલગ દેશ હોત, જેમ જૂના સમયમાં રજવાડાઓ હતા અને એક દરેક પોતપોતાનું સંભાળતા, એ રીતે મધ્યપ્રદેશ ધારો કે અલગ દેશ હોત, તો એનામાં ભૌગોલિક ભિન્નતા ઓછી થઈ જાય. તો આ જેમ ભૌગોલિક વિશાળતા છે એટલા માટે કરીને એમાં ભૌગોલિક ભિન્નતા પણ છે, અને એટલે પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ પણ હોય છે. હંમેશા આ વાત હું એક, તમે કદાચ મારા બીજા વ્યાખ્યાનો જોયા હોય તો આ વાક્ય હું રિપીટ હંમેશા કરું છું કે અર્થતંત્ર છે હંમેશા ભૂગોળ ઉપર આધારિત હોય છે. કારણ કેવી રીતે? ધારો કે પંજાબમાં લોકો એવા ઉત્સુક હોય પંજાબમાં કે ચાલો આપણને દરિયાઈ વેપાર કરવો છે, આપણે બંદરો પોર્ટ્સનો વિકાસ કરવો છે, પણ શક્ય નથી કારણ કે ત્યાં એ બંદરીય વિસ્તાર, જે ગુજરાત મહારાષ્ટ્ર વગેરેમાં આપણે બંદરીય વિસ્તાર હોય છે તેવું પંજાબમાં નથી, એટલા માટે ના થઈ શકે. એવી રીતે ભૌગોલિક વિશેષતાઓને ધ્યાનમાં રાખીને આપણે અર્થતંત્રમાં આગળ વધવાનું હોય છે. પૂર્વ ભારતના રાજ્યો, તો પૂર્વ ભારતના રાજ્યો ખેતીમાં વિકાસ કરીને આગળ વધીએ એવું સ્વપ્નું ન જોઈ શકે, કારણ કે ત્યાં પર્વતીય વિસ્તાર છે, જરૂર કરતાં બહુ વધારે વરસાદ પડતો હોય તો ખેતીનો વિકાસ ન થઈ શકે. એટલે કે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિનો કઈ રીતે વિકાસ કરવો એનો આધાર છે ભૂગોળ પર. ધારો કે કોઈ એક એવી જગ્યા હોય કે જ્યાં સતત ભૂસ્ખલન થતા હોય, સતત વાવાઝોડા આવતા હોય, સતત દરિયાઈ તોફાનો આવતા હોય, તો એની નજીકના વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીઝ પણ ડેવલપ ન થઈ શકે. એટલે ભૂગોળને ધ્યાનમાં રાખીને આપણે આર્થિક વિકાસ કરવાનો થતો હોય છે. ઇતિહાસ યાદ કરો, તમે નદીઓની આસપાસ જ સંસ્કૃતિઓ વિકસી હોય એવું તમે ભણ્યા છો આપણે બધા, કે સિંધુ નદીના કિનારે સંસ્કૃતિ વિકસી, નાઇલ નદીના કિનારે સંસ્કૃતિ વિકસી, સાબરમતી નદીના કિનારે સંસ્કૃતિ વિકસી. તો આ બધાનો કારણ એ છે કે ત્યાં લોકોને રહેવા માટે અનુકૂળ વાતાવરણ, જમીન હતું એટલે શાંતિથી રહી શકતા.
योग्य खेती थई शकती, योग्य वेपार उद्योगों थई शकता, एटले विकास थयो अने संस्कृतिनुं डेवलपमेंट थयुं। कोई रणमां संस्कृतिनुं डेवलपमेंट आपणे नथी सांभळी शक्युं, कारण के त्यां जीवननुं अस्तित्व ज संभवी शके नहीं। એટલે અનુકૂળ ભૂગોળ હોય તો અર્થતંત્રનો વિકાસ થાય, અને એ પ્રકારની પ્રાદેશિક વિશેષતાઓને ધ્યાનમાં રાખીને આપણે ત્યાં સિંચાઈથી કેનાલ બનાવવી હોય તો પણ એની ભૌગોલિક વિશેષતાઓ હોવી જોઈએ। તો આર્થિક વિકાસ કરવા માટે ભૌગોલિક વિશાળતાને કારણે ભિન્નતાઓ છે। બીજો મુદ્દો આપણે જોઈએ તો સામાજિક અને રાજકીય ભિન્નતા। હવે સ્વાભાવિક છે કે આટલો મોટો પ્રદેશ હોય તો વહીવટ એનો સુચારુ રીતે થાય એટલા માટે એના ડિવિઝન પાડ્યા હોય, અને જેમ કે મહારાષ્ટ્ર અને ગુજરાત એટલા માટે અલગ થયા કે એનું વહીવટી સરળતાથી કામ થઈ શકે। તો સામાજિક ભિન્નતા પણ હોય, રાજકીય ભિન્નતા હોય, એટલા માટે કરીને એના નિયમો પણ અલગ અલગ હોઈ શકે, એ આગળના બાબત છે। પણ આખા દેશમાં, આખા રાજ્યમાં એક જ સરખું શાસન બહુ ઓછા સમયે સંભવી શકે। અને વિકાસની કક્ષામાં ભિન્નતા, જે ત્રીજો મુદ્દો છે, વિકાસની કક્ષામાં એટલે કે એના લેવલમાં, તબક્કામાં ભિન્નતા હોય। ઉદાહરણ તરીકે તમને એક એક્ઝામ્પલ આપી શકું કે મુંબઈમાં જ ફિલ્મ ડેવલપમેન્ટ, ફિલ્મોનું શૂટિંગ વગેરે થાય એ એક જગ્યાએ સૌથી પહેલાં વધુ વિકાસ થયો, ત્યાં વધારે વિકાસ થયો। જે લોકો ગીત સારા લખતા હોય, જે લોકો અભિનય સારો કરી શકતા હોય, દરેક વ્યક્તિ મુંબઈ જવાની ઈચ્છા રાખે। તો વિકાસની કક્ષામાં એટલે કે ફિલ્મોના શૂટિંગ બાબતમાં મુંબઈની કક્ષા ઘણી આગળ છે, એ ઇતિહાસ છે। પણ વર્તમાન શું છે કે ઘણા બધા એવા નવા પ્રદેશોની શોધ થઈ છે કે જ્યાં હવે ફિલ્મ અને ટીવી સિરિયલ્સના શૂટિંગ થઈ રહ્યા છે, પણ એની બંનેની કક્ષામાં ભિન્નતા છે। ધારો કે જે કક્ષાનું કામ મુંબઈમાં થતું હોય, અન્ય પ્રદેશમાં વિકાસની કક્ષા અલગ હોવાને કારણે ન થઈ શકતું હોય, તો ગુજરાતનો પણ આપણે જો વાત કરીએ તો ગુજરાતની ખેતીના અલગ અલગ રાજ્યો છે। દરેક રાજ્યમાં ખેતી તો થાય છે, એવું નથી કે કોઈ રાજ્યમાં ખેતી, સોરી, કોઈ જિલ્લામાં ખેતી ન થતી હોય। ગુજરાતની વાત કરીએ તો દરેક જિલ્લામાં ખેતી થાય છે, પણ દરેક જિલ્લામાં ખેતીના વિકાસની કક્ષા અથવા તો ખેતીના વિકાસનું સ્તર અલગ છે। એટલા માટે વિકાસની કક્ષા ભિન્ન હોવાને કારણે પ્રાદેશિક અર્થતંત્ર અથવા તો પ્રાદેશિક અર્થશાસ્ત્ર અહીંયા એન્ટર થાય છે। આગળ જોઈએ તો પ્રાદેશિક અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, જે આપણે ચર્ચા શરૂઆતમાં કરી હતી કે એકચ્યુઅલી પ્રાદેશિક અર્થશાસ્ત્ર અભ્યાસ શેનો કરે છે, તો પ્રાદેશિક અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે આ નીચે આપેલા 5 મુદ્દાઓ, અને આના આધારે તમને કોઈ 6, 7, 8 મુદ્દો યાદ આવે તો એ પણ તમે અભ્યાસમાં લખી શકો। સૌથી પહેલાં તો પ્રાદેશિક અર્થશાસ્ત્ર પ્રદેશની ઓળખ કરે છે કે આ પર્ટિક્યુલર પ્રદેશ છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે। હવે પ્રદેશ એટલે ફરીથી અહીંયા આપણે વ્યાખ્યા જોઈ કે પ્રદેશ એટલે માત્ર રાજકીય સરહદોની રીતે જે આપણે રાજ્યો પાડ્યા છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મણિપુર, સિક્કિમ, એ તો ખરા, પણ એ સિવાય પણ હોઈ શકે। ધારો કે કોઈ પર્ટિક્યુલર, તમને ખ્યાલ હશે કે તમારા કોઈ પરિચયમાં PhD સંશોધન કરતા હોય તો એ લોકો જે પણ અભ્યાસ કરે છે, ધારો કે કોઈ એક પર્ટિક્યુલર ખાસ એક જ જિલ્લાનો અભ્યાસ કરતા હોય, ઘણા છે 5 ગામનો જ અભ્યાસ કરતા હોય ઉદાહરણ તરીકે, તો એ પ્રાદેશિક અર્થશાસ્ત્રનો પર્ટિક્યુલર અભ્યાસ કહી શકાય। ધારો કે અમદાવાદ જિલ્લાનો અભ્યાસ કહી શકાય, અથવા તો કોઈ એવું નક્કી કરી શકે કે વલસાડનો જ ખાલી અભ્યાસ કરવો છે, અથવા તો કોઈ એમ કહી શકે કે ખાલી ડાંગનો જ અભ્યાસ કરવો છે। તો પ્રાદેશિક અર્થશાસ્ત્ર એ પહેલાં તો ઓળખ કરે છે કે કયા પ્રદેશનો અભ્યાસ કરવાનો છે। આપણે અત્યારે આપણા માટે આખું ગુજરાત એ આપણો પ્રદેશ છે। બીજો મુદ્દો છે કે આર્થિક પ્રવૃત્તિના સ્થાન અને અંતરની આર્થિક અસરો તપાસવી, આ ખાસ મહત્ત્વનો મુદ્દો છે કે આર્થિક પ્રવૃત્તિનું જે સ્થાન હોય, એક્ઝામ્પલ આપીએ કે શેરડીનું ખેતર છે, ત્યાં ખાંડનું કારખાનું હોવું જોઈએ, એ નિયમ છે, કારણ કે શેરડીના ખેતરથી ખાંડના કારખાના સુધી જો પ્રોડક્શન ઉત્પાદન જાય ત્યાં સુધી એનામાંનો રસ સુકાઈ જાય તો અલ્ટિમેટલી અંતિમ ઉત્પાદન ઓછું મળે, તો એનું સ્થાન નક્કી કરવું। હવે આર્થિક પ્રવૃત્તિ કરતી વખતે એનું ભૌગોલિક અંતર નક્કી કરવાનું હોય છે। હવે કઈ રીતે કહી શકાય કે
બંદરીય વિસ્તાર કંડલા છે, બંદરીય વિસ્તાર મુંબઈ છે, તો દરેક ઉત્પાદન અથવા તો વેપાર માટે, જો દરિયાઈ વેપાર માટે આપણે નક્કી કરવાનું હોય કે ભૌગોલિક સ્થાન આ રીતે નક્કી કરવાનું છે, તો એની અસર તપાસવાની હોય કે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ ગુજરાતમાં જ શરૂ કરીએ તો એની શું અસર થશે અંતરના કારણે, ગુજરાતની બાજુના કોઈ પણ રાજ્યમાં શરૂ કરીએ અથવા તો વિકાસ કરીએ તો એની શું અસર થશે, તો આર્થિક પ્રવૃત્તિનું જે અંતર છે અને એનું ભૌગોલિક સ્થાન છે એ અહીંયા ખાસ નક્કી કરવાનું હોય કે કોઈ પણ જગ્યાએ, દાખલા તરીકે કાપડનું, કાપડની મિલ કરવી છે, શરૂ ફેક્ટરી કરવી છે કોટનના કાપડની, તો પહેલાં તો અત્યારે તો ટેકનોલોજી ઘણી વિકસી ગઈ છે, આપણે ઈચ્છીએ એવું આપણે રૂમમાં વાતાવરણ ઊભું કરી શકીએ છીએ કે અમુક પર્ટિક્યુલર ભેજ હોવો જોઈએ, અમુક પર્ટિક્યુલર ગરમી હોવી જોઈએ, અમુક પર્ટિક્યુલર ઠંડી હોવી જોઈએ, એક્સ વાય ઝેડ. પણ એક સમય એવો હતો કે આટલી ટેકનોલોજી, વિજ્ઞાન આપણી પાસે એટલા ઇઝીલી એક્સેસિબલ નહોતા, તો એવા પ્રદેશમાં જ આપણે કાપડની ફેક્ટરી કરી શકાય કે જ્યાં રૂના તાંતણા તૂટી ન જાય. જો રૂના તાંતણા તૂટી જાય તો કાપડ એટલું મજબૂત બની શકે નહીં વારે ઘડીએ, જે ટેકનિકલી આ બાબત હું તમને કહું તો એ કાપડ આગળ બની શકે નહીં. તો રૂના તાંતણા તૂટી ન જાય એવો પ્રકારનું વાતાવરણ હોય ત્યાં કાપડની ફેક્ટરી શરૂ થઈ શકે. ભૌગોલિક સ્થાન થયું, અત્યારની વાત નથી, આ એક કારણ કહીએ છીએ. ઉદાહરણ તરીકે ખનીજ જ્યાંથી મળતા હોય પર્ટિક્યુલર, હવે દાખલા તરીકે સિમેન્ટની ફેક્ટરીઓ તમે જુઓ, ગુજરાતમાં સિમેન્ટની ફેક્ટરીઓ કઈ કઈ જગ્યાએ આવેલી છે? ચાલો DIY, ડુ ઇટ યોર સેલ્ફ, હું તમને હંમેશા આપું છું, આ એક તમારી રીતે તમે કામ કરજો કે તમે એક અભ્યાસ કરો કે ગુજરાતમાં સિમેન્ટ પ્રોડક્શન કરતી ફેક્ટરીઓ ક્યાં ક્યાં આવી છે, કઈ જગ્યાએ અને એ જગ્યાએ શા માટે છે. લાસ્ટમાં હું તમને મારો કોન્ટેક્ટ ડિટેલ આપું છું, ઈમેલ તમે જરૂરથી કરજો કે તમે આ મને અભ્યાસ કરીને મને જણાવ્યું છે કે ગુજરાતમાં સિમેન્ટની ફેક્ટરીઓ ક્યાં આવેલી છે અને એ પર્ટિક્યુલર જગ્યાએ શા માટે છે. આગળ વધીએ તો કહેવાનો મતલબ એ છે કે આ આર્થિક પ્રવૃત્તિનું જે સ્થાન છે અને એના અંતરની આર્થિક અસરો તપાસવાની હોય છે કે દાખલા તરીકે લેબર હોવા જોઈએ તો સસ્તા શ્રમ મળવો જોઈએ, તૈયાર માલ માટે બજાર મળવું જોઈએ, કાચા માલ, કાચો માલ નજીકથી મળવો જોઈએ, તો આર્થિક પ્રવૃત્તિનું જે સ્થાન છે અને અંતરની આર્થિક અસરો એની તપાસવાની થાય, એ પ્રાદેશિક અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર છે. ત્રીજો મુદ્દો છે કે પ્રદેશની સરહદો અને પ્રાકૃતિક લક્ષણોનો અભ્યાસ કરવો જોઈએ, કરે છે, એટલે કરવો જોઈએ તો નહીં, કરે છે પ્રાદેશિક અર્થશાસ્ત્ર. હવે પ્રાદેશિક, પ્રદેશની સરહદો, હવે સરહદો આપણે હંમેશા શબ્દ સરહદ આપણે બોલીએ છીએ કે સાંભળીએ છીએ ત્યારે એ માત્ર લશ્કરી બાબતોના આધારે અથવા તો એના સંદર્ભમાં જ નથી બોલતા, પણ એનું એ ઉલ્લેખ એક હોય તો ખરો. હવે દાખલા તરીકે જ્યાં પાકિસ્તાનની સરહદ સ્પર્શ કરતી હોય ત્યાં કેટલી આર્થિક પ્રવૃત્તિઓ વિકસી શકે, કારણ કે હંમેશા અશાંત હોય. એક આપણે એક્ઝામ્પલ, ઉદાહરણ લીધું, ભારતની સરહદો કેટલા બધા દેશોને સ્પર્શ કરે છે અથવા તો સરહદો જોડાયેલી છે, નેપાળ છે, બાંગ્લાદેશ છે, ભૂટાન છે, પાકિસ્તાન છે, ઘણા બધા, નીચે શ્રીલંકા આપણી નજીક થાય, તો આ બધા દેશોની જે સરહદો અને એનો અભ્યાસ તો કરવો પડે, કારણ કે રાજકીય સંબંધો કેવા હોય છે એનો આધાર આપણી આર્થિક પ્રવૃત્તિ ઉપર અસર પડે જ છે. બીજું પ્રાકૃતિક લક્ષણોનો પણ અભ્યાસ કરવાનો થાય, જે આપણે ખાસ આ જોઈએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું આ મારી દૃષ્ટિએ તો ખાસ કાર્ય ગણાય અથવા તો એનું કાર્યક્ષેત્ર ગણાય કે પ્રાકૃતિક લક્ષણોનો અભ્યાસ કરે છે. એટલા માટે આપણે ગુજરાતના પ્રાદેશિક લક્ષણોનો અભ્યાસ કરવો જોઈએ કે ગુજરાતમાં આટલા પર્વતો છે, આટલો મેદાની પ્રદેશ છે, આટલો રણ પ્રદેશ છે, વગેરે વગેરે. પછી ચોથો મુદ્દો આવે છે કે પ્રાદેશિક આંતરિક સંબંધોનો અભ્યાસ કરવો. પ્રાદેશિક આંતરિક સંબંધો એટલે આ બે રીતે થઈ શકે કે ગુજરાતમાં જ કે કયા પ્રકારના સંબંધો છે એની પ્રજાના, વહીવટ અને પ્રજાના, અલગ અલગ વિભાગોના, એક એ થાય. નંબર બે, ગુજરાતનો એની આસપાસના રાજ્યો સાથે કેવા પ્રકારનો સંબંધ છે એ પણ અભ્યાસ કરવાનો થાય. એટલે જે રીતે ભૂગોળના અભ્યાસ વગર અર્થતંત્ર અથવા તો અર્થશાસ્ત્ર નથી આગળ વધી શકતું, તેવી જ રીતે વહીવટી અને રાજકીય બાબતોના અભ્યાસ વગર પણ અર્થશાસ્ત્ર આગળ વધી શકતું નથી, તો એ પણ આમાં આવે છે.
ઉદાહરણ આપણે કહી શકીએ કે નર્મદાનો ડેમ દાખલા તરીકે એ નદી જે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત આ ચારે રાજ્યોને અસર કરતી હોય, સરદાર સરોવર ડેમ યોજના, તો આ રાજ્યોનો આપસી સંબંધ સારો હોવો જ જોઈએ. પાંચમો મુદ્દો આવે છે પ્રાદેશિક આર્થિક સ્થિતિનું વિશ્લેષણ કરવું. પ્રાદેશિક આર્થિક સ્થિતિનું વિશ્લેષણ કરવું એમાં કઈ રીતે, દાખલા તરીકે તો દેશની રાજ્યની આવક કેટલી છે, જેમ આપણે નેશનલ ઇન્કમ કરીએ છીએ, રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ છીએ, તેવી જ રીતે સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ SDP, રાજ્યની ઘરેલું ઉત્પાદન કેટલું છે, રાજ્યની આવક કેટલી, રાજ્યનું પ્રોડક્શન કેટલું, એની એગ્રીકલ્ચરની ઇન્કમ કેટલી, જેવી રીતે આપણે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી અને સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો નોંધીએ છીએ, તેવી જ રીતે આપણે રાજ્યોનો પણ તે પર્ટિક્યુલર રાજ્યમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો નોંધતા હોઈએ છીએ. તો આ બધા છે એ પ્રાદેશિક અર્થશાસ્ત્રના અભ્યાસના કાર્યક્ષેત્રો છે. આ બધા મુદ્દાનો અભ્યાસ કરે છે. એક એક્ઝામ્પલ, તો આ સિવાય પણ તમને યાદ આવી શકે કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર અન્ય શું અભ્યાસ કરે છે. તો સેમ પ્રાદેશિક અર્થશાસ્ત્ર જે તે પ્રદેશની વસ્તીનો, ડેમોગ્રાફીનો અભ્યાસ કરે છે. ઉદાહરણ તરીકે ભારતની સેન્સસ, આમ તો આ બહુ મોટું એક કામ છે, એટલા માટે ખાલી સેન્ટર એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ કરે છે, પણ એનામાંથી ગુજરાતના પ્રદેશના આપણે આંકડાઓ તારવીએ તો ગુજરાતની ડેમોગ્રાફીનો અભ્યાસ થાય છે. આ બધા મુદ્દાઓ પણ તમે લખી શકો છો. તો આ રીતે તમને જરૂર ખ્યાલ આવી શક્યો હશે કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર શા માટે અભ્યાસ અલગથી કરવો જોઈએ. ફર્સ્ટ યરમાં આપણે ભારતીય અર્થતંત્રનો અભ્યાસ કર્યો હોય તો શા માટે સેકન્ડ યરમાં આપણે ગુજરાતનું અર્થતંત્ર કરવો જોઈએ અભ્યાસ. આગળ વધીએ, મારો તમને એવી ખાસ શુભેચ્છા આપું હું તમને કે તમે પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ કરો MA નો, અથવા તો તમે ડોક્ટરેટ આગળ કરો તો તમે પર્ટિક્યુલર તમારા જ પ્રદેશનો અભ્યાસ કરો. તમે વલસાડના હોઈ શકો, તમે અમદાવાદના હોઈ શકો, તમે રાજકોટના હોઈ શકો, તમે ભુજ ગાંધીધામના પણ હોઈ શકો, તો તમારા પ્રદેશનો અભ્યાસ કરો. તમારા પ્રદેશની વસ્તી, તમારા પ્રદેશનું શિક્ષણ, તમારા પ્રદેશની ભૂગોળ અને આર્થિક પ્રવૃત્તિઓ, તો આ રીતે તમારું અભ્યાસ ક્ષેત્ર વધુ ને વધુ મજબૂત થતું જશે. આમ જોવા જઈએ તો સંકુચિત થતું જાય, પણ તમારો અભ્યાસ ઘણો જ વિસ્તરતો જાય છે. તો મારી કોન્ટેક્ટની ડિટેલ્સ તમે નોંધી લેજો. આ સંદર્ભ મારે તમને કહેવો જોઈએ કે જે પણ અભ્યાસ કરો તમે, એમાં આ રીતે સંદર્ભ તમારે જરૂરથી લખવાનો છે કે આપણે જે પણ અભ્યાસનું સોર્સ હોય એ આપણે એને ક્રેડિટ જરૂર આપીએ. સંપર્કની વિગતો તમે જરૂરથી અહીંયા નોંધી લેશો. મારો ઈમેલ આઈડી છે kruti.chhaya@baou.edu.in. તો આ ઈમેલ આઈડી પર તમે મારો જરૂરથી સંપર્ક કરજો અને ડોટ આગળ પાછળ ન થાય એ ખાસ ધ્યાન રાખજો, નહીં તો તમે જે મેલ મોકલ્યો છે મને પહોંચશે નહીં અને હું તમને રિપ્લાય પણ નહીં કરી શકું. ઘણા બધા વિદ્યાર્થીઓ મારો નિયમિત સંપર્ક કરે છે, એટલે હું એમની સાથે સંપર્કમાં છું અને ઉત્સાહમાં પણ છું કે ચાલો ડિસ્ટન્સ એજ્યુકેશન છે પણ હું મારા વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં છું. તો ત્યાં સુધી તમારો સમય ઘણો જ અભ્યાસપ્રદ, આનંદદાયક અને સ્વસ્થ રહે તેવી શુભેચ્છાઓ. આભાર.